ગ્રાહક સાથી 3 ઓગસ્ટ 2024 વોલ્યુમ 5 નંબર 5. હેલ્થ વીમા પોલિસીઓ માટે નવા નિયમો. ઉપભોક્તાઓ પોલિસી ધારકોને અસર કરતા નવા મેડિક્લેમ નિયમો. હેલ્થ વીમાનો વધારે સર્વસમાવેશક, સાનુકૂળ અને ગ્રાહકને સુવિધાજનક બનાવવા ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAIએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં આ પોલિસી રદ કરવા, રિફંડ મેળવવા અને પ્રીમિયમની ચૂકવણી માટે ગ્રેસ સમયગાળો વધારવા વગેરે સાથે સંબંધિત નિયમનો સામેલ છે. એનો ઉદ્દેશ્ય વીમા કંપનીઓ દ્વારા નિયત સમયગાળામાં ફરજિયાત હેલ્થ વીમાના દાવાની પ્રક્રિયાને મુખ્ય પ્રવાહમાં લાવવાનો પણ છે. નીચે ઉપભોક્તાઓ અને મેડિક્લેમ પોલિસી ધારકોને અસર કરતી મુખ્ય જોગવાઈઓ આપેલી છે. કેશલેસ દાવાઓ 3 કલાકની અંદર ક્લિયર થવા જોઈએ. ઘણા કિસ્સાઓમાં વીમા કંપનીઓ દ્વારા બિલોની કેશલેસ પતાવટ સેટલમેન્ટમાં વિલંબ કરતી હોવાથી દર્દીઓને હોસ્પિટલમાં રજા મેળવવામાં 10-12 કલાક જેટલો વિલંબ થાય છે. હવે નવા નિયમનો સાથે વીમા કંપનીઓને હોસ્પિટલમાંથી દર્દીને રજા આપવાની વિનંતી મળ્યા પછી પણ 3 કલાકની અંદર કેશલેસ દવાઓની પતાવટ કરી પડશે. તેઓ કેશલેસ દાવાની પતાવટમાં વિલંબને કારણે પોલિસી ધારક દર્દીને રજા મળવા માટે રાહ જોડાઈ નહીં શકે. 3 કલાકથી વધારે વિલંબ થવાના કિસ્સામાં હોસ્પિટલ દ્વારા વધારે રકમ લેવામાં આવશે, તો એની ચૂકવણી વીમા કંપનીઓએ કરવી પડશે. સારવાર દરમિયાન પોલિસી ધારકના મૃત્યુના કિસ્સામાં વીમા કંપનીએ તાત્કાલિક ક્લેમનું સેટલમેન્ટ કરવું પડશે અને હોસ્પિટલમાંથી તરત મૃતદેહ પરિવારજનોને મળી જાય એવું કરવું પડશે. ફ્રી લુક પીરિયડ પોલિસી ડોક્યુમેન્ટ મળ્યાની તારીખથી 15 દિવસથી વધારી અને 30 દિવસ કરવામાં આવ્યો છે. આ ગાળો પોલિસી ધારકને પોલિસીની શરતો અને નિયમોની સમીક્ષા કરવા માટે ઉપલબ્ધ છે. જો તેઓ સંતુષ્ટ ન હોય તો તેમની પાસે પોલિસી રદ કરવાનો વિકલ્પ છે. 1 વર્ષ કે વધારે ગાળો ધરાવતી પોલિસીઓના કેસમાં આ વિકલ્પ ઉપલબ્ધ છે. પોલિસી ધારક દ્વારા હેલ્થ વીમા પોલિસી રદ કરવી. પોલિસી ધારક લેખિતમાં 7 દિવસની નોટિસ આપીને 15 દિવસ અગાઉથી ઘટાડીને પોલિસીની મુદત દરમિયાન કોઈપણ સમયે પોતાની મેડિક્લેમ પોલિસી રદ કરાવી શકશે. પોલિસી ધારકને આ માટે કોઈ કારણ આપવાની જરૂર નથી. વીમા કંપની એક્સપાયર ન થયેલી પોલિસીના ગાળા માટે પ્રીમિયમ સપ્રમાણસર રિફંડ આપશે. અગાઉ પ્રીમિયમ પર રિફંડ પ્રો રેટા આધારે નહોતું. જો પોલિસીની મુદત 1 વર્ષ સુધીની હોય અને પોલિસીના ગાળામાં કોઈ દાવો ના થયો હોય તો એક્સપાયર ન થયેલી પોલિસીના ગાળા માટે વીમા કંપનીને પ્રીમિયમ સપ્રમાણસર રિફંડ કરવું પડશે. જ્યારે 1 વર્ષ પછી પોલિસી રદ થાય છે ત્યારે વીમા કંપનીએ એક્સપાયર ન થયેલા પોલિસીના ગાળા માટે પ્રીમિયમનું રિફંડ ચૂકવવું જોઈએ, જેમાં શરત એ છે કે પોલિસીના ભવિષ્યના વર્ષો માટે જોખમનું કવચ શરૂ ના થયું હોવું જોઈએ. જો કે વીમા કંપની પોલિસી ધારકને લઘુત્તમ 7 દિવસની નોટિસ આપીને પુરવાર થયેલા ગોટાળાને આધારે જ પોલિસી રદ કરી શકે છે. એટલે કે જો તમે તમારી હેલ્થ વીમા પોલિસી માટે વર્ષે ₹8,000 પ્રીમિયમ ચૂકવો છો અને 6 મહિના પછી એને રદ કરો છો, તો તમને હવે ₹4,000 રિફંડ મળવાની શક્યતા છે, જેમાં શરત એ છે કે તમે કોઈ દાવો ના કર્યો હોય. અગાઉ 6 મહિના પછી પોલિસી રદ કરવા બદલ તમને કોઈ રિફંડ મળતું નહોતું. પોલિસીઓનું રિન્યુઅલ. વીમા કંપનીઓ નીચેના કિસ્સાઓ સિવાય ચાલુ હેલ્થ વીમા પોલિસી રિન્યૂ કરવાનો ઇનકાર ના કરી શકે. પ્રોડક્ટ વીમા પોલિસીનો પ્રકાર પરત ખેંચવામાં આવે છે અને પોલિસી ધારકને અગાઉથી જાણ કરવામાં આવે છે. પોલિસી ધારક દાવા દરમિયાન કે અન્યથા ગોટાળા કરે, વીમા કંપની રિન્યુઅલ સમયે નવેસરથી તબીબી ચકાસણી કે નવી દરખાસ્ત માટે ફોર્મ ભરવાનું કહી શકશે નહીં, સિવાય કે વીમા ધારક વીમાની રકમ વધારવા કે પ્રીમિયમની ચૂકવણી ના થઈ હોય તો પણ ગ્રેસ ગાળામાં કવચ જળવાઈ રહેશે. હવે વીમા કંપનીઓને ગ્રેસ કે વધારાના ગાળા દરમિયાન ફરજિયાત વીમા કવચ પ્રદાન કરવું પડશે. હેલ્થ વીમા યોજના માટે આ ગાળો વધારાનો સમય છે, જે તમને પોલિસી રિન્યૂ કરવાની નિયત તારીખ ચૂકી જવાના કિસ્સામાં પ્રીમિયમ ચૂકવવા માટે મળે છે. સામાન્ય રીતે મોટાભાગની હેલ્થ વીમા યોજનાઓ આ ગાળો પૂરો પાડે છે. અગાઉ આ ગાળામાં પોલિસી ધારકોને વીમા કવચ પ્રદાન કરવાનું ફરજિયાત નહોતું. ક્લેમ સેટલમેન્ટ. IRDAIએ જણાવ્યું છે કે ડોક્યુમેન્ટ ન હોવાના આધારે કોઈ દાવો નકારી શકાશે નહીં. અરજીના અંડર રાઇટિંગ સમયે તમામ જરૂરી ડોક્યુમેન્ટ માંગવા જોઈએ. કેશલેસ સેટલમેન્ટ માટે વીમા કંપનીઓ અને ત્રીજા પક્ષના વહીવટદારો TPAS હોસ્પિટલો પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરશે. પોલિસી ધારકોને ડોક્યુમેન્ટ રજૂ કરવાની જરૂર રહેશે નહીં. જ્યાં કેશલેસ ઉપલબ્ધ ના હોય ત્યાં ગ્રાહકને દાવાનું ફોર્મ
બિલો વગેરે જેવા ક્લેમના સેટલમેન્ટ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ જ રજૂ કરવા પડશે. મોરેટોરિયમ ગાળો. ઘણીવાર વીમા કંપનીઓ પોલિસી ખરીદતા સમયે વીમાધારક દ્વારા આવશ્યક હકીકતો છુપાવવાના અને અથવા આ પ્રકારની હકીકતોની ખોટી રજૂઆતો કરવાને આધારે દાવાઓ નકારી કાઢે છે. હવે ફરજિયાત કરવામાં આવ્યું છે કે હેલ્થ વીમા પોલિસી 60 મહિના પૂર્ણ થયા પછી વીમા કંપની આ પ્રકારના આધારે કોઈ દાવાઓ નકારી નહીં શકે. 60 મહિનાના આ મોરેટોરિયમ ગાળા પછી સંપૂર્ણપણે ગોટાળાને આધારે જ દાવો નકારી શકાશે. અન્ય કોઈ આધારે વીમા કંપનીઓ દાવાઓ નકારી શકશે નહીં. નો ક્લેમ બોનસ, વીમાનું પ્રીમિયમ ઘટાડવાનો વિકલ્પ. હેલ્થ વીમા પોલિસીઓ માટે સામાન્ય રીતે વીમા કંપનીઓ પોલિસી રિન્યુઅલ સમયે પોલિસી ધારકે અગાઉના વર્ષમાં દાવો ના કર્યો હોય તો વીમાકૃત રકમ વધારે છે. નવા નિયમનો મુજબ વીમા કંપનીઓ પોલિસી ધારકોને વર્ષ દરમિયાન દાવો ન કરવાની સ્થિતિમાં વાર્ષિક રિન્યુઅલ દરમિયાન 2 વિકલ્પો આપી શકે છે. સંચિત બોનસ, વીમાકૃત રકમ પ્રીમિયમની રકમમાં વધારો કર્યા વિના વધશે. પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ. પોલિસી ધારકો કોઈપણ વિકલ્પ પસંદ કરી શકે છે અને મેડિક્લેમ પોલિસી રિન્યુઅલ સમયે દર વર્ષે સંમતિ આપી શકે છે. અમે ગ્રાહક સાથીના આ અંક માટે પોતાની જાણકારી અને કુશળતા વહેંચવા બદલ આંતરરાષ્ટ્રીય વીમા સલાહકાર શ્રી અરમાન ઓઝાના આભારી છીએ. અન્ય મહત્વપૂર્ણ જોગવાઈઓ. અમે ઉપભોક્તાની સલામતી અને પારદર્શકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે અન્ય કેટલીક જોગવાઈઓની ચર્ચા કરી છે. લોકપાલના આદેશોનું પાલન ન કરવા બદલ ઊંચો દંડ. જો વીમા કંપનીઓ લોકપાલના આદેશનું પાલન કરવામાં વિલંબ કરશે તો એમને વધારે દંડ ચૂકવવો પડશે. એમને 30 દિવસની અંદર લોકપાલના આદેશનો અમલ કરવો પડશે. વરિષ્ઠ નાગરિકો માટે સેવાની અલગ ચેનલ. નિયમનકાર સંસ્થાએ ફરજિયાત કર્યું છે કે વીમા કંપનીઓએ વરિષ્ઠ નાગરિકો માટે સેવા આપવા અને ફરિયાદનું સમાધાન કરવા અલગ ચેનલ સ્થાપિત કરવી પડશે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ કસ્ટમર કેર નંબરો સામેલ છે. વીમા કંપનીઓએ એમની વેબસાઇટ પર આ વિગતો સ્પષ્ટ દેખાડવી પડશે. ઉપભોક્તાઓ માટે નિયમનકારે વીમા કંપનીઓને એમની વેબસાઇટો પર નીચેની માહિતીઓ યોગ્ય રીતે પ્રદર્શિત કરવા જણાવ્યું છે. કેશલેસ દાવાની પતાવટ માટે જોડાણ ધરાવતી હોસ્પિટલો, હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડરો, હોસ્પિટલોના સામાન્ય નેટવર્કની યાદી. પેનલમાં સામેલ ના હોય એવી હોસ્પિટલો માટે વળતરનો દાવો ફાઇલ કરવાની જરૂરિયાતો. કેશલેસ સુવિધા અંતર્ગત ક્લેમ સેટલમેન્ટ અને દાવાઓની ભરપાઈ માટે પ્રક્રિયાઓ. પોલિસીની સર્વિસિંગ, કેશલેસની મંજૂરીઓ અને ક્લેમ સેટલમેન્ટ ભરપાઈ માટે સમયમર્યાદાઓ. ઓફર થતી અને પાછી ખેંચાયેલી યોજનાઓ પર વીમા પોલિસીઓની યાદી. કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ CIS. પોલિસી ધારકો માટે એમની હેલ્થ વીમા પોલિસીઓના મહત્વપૂર્ણ પાસાઓ સમજવા સરળ બનાવવા વીમા કંપનીઓને રિવાઇઝ કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ CIS પ્રદાન કરવાનું કહેવાયું છે, જેમાં સરળ શબ્દોમાં પોલિસીની તમામ મુખ્ય વિગતો જણાવવી પડશે. નવી CIS ફોર્મેટ પોલિસી ધારકોને એમની વીમા પોલિસીઓ વધારે સારી રીતે સમજવા, જટિલ શબ્દો અને પ્રક્રિયાઓ સમજવામાં મદદરૂપ થશે. એમાં વીમા પોલિસીનું નામ, પોલિસી નંબર, પોલિસીનો પ્રકાર, ક્ષતિપૂર્તિ બેનિફિટ, વીમાકૃત રકમ, હેલ્થ પોલિસીનું કવચ, એક્સક્લુઝન બાકાત, વેઇટિંગ પીરિયડ, નાણાકીય પેટા મર્યાદા, નાણાકીય પેટા મર્યાદા, સહચૂકવણી, કર કપાત વગેરે. દાવાની પતાવટ માટે સમયગાળા સાથે દાવાની પ્રક્રિયા શું છે એ નેટવર્ક હોસ્પિટલની યાદી, બ્લેકલિસ્ટેડ હોસ્પિટલો, હેલ્પલાઇન નંબર, કોલ સેન્ટર નંબર, ફરિયાદ દાખલ કરવા કંપનીના સત્તાવાર અધિકારી અને સંપર્ક સૂત્રો, વેબ લિંકની માહિતી વગેરે સામેલ છે. સંપાદકીય ટીમ અધ્યક્ષ CERC અને ટોર્ચ પ્રફુલ અમીન, અધ્યક્ષ CERS વોલ્ટર વિયેરા, ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિંદિતા મહેતા, સહસંપાદકો અનુષા અય્યર, રશ્મિ ગોયલ, સંપાદકીય સહાયક
મીના બાથવી. સરનામું કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર, ગ્રાહક સુવિધા કેન્દ્ર 802 સાકાર 2, એલિસ બ્રિજ, અમદાવાદ 38006. ફોન નંબર 0799-3533-7262. ઇમેલ એડ્રેસ complaints@cercindia.org. હેલ્પલાઇન નંબર 1800-233-022. શાંતા મહેતા ડિજિટલ ટોકિંગ બુક લાઇબ્રેરી અંચન મંડળ વસ્ત્રાપુર અમદાવાદ પ્રસ્તુત કરે છે પુસ્તક. આ પુસ્તક કેવળ દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે ધ્વનિ મુદ્રિત કરાઈ રહ્યું છે. વાચક સ્વર આનલ દવે.